सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। चले हम स्कूल 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 चले हम। જ્યારે કોવિડ 19 ની પરિસ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા જે ઓનલાઈન શિક્ષણનું આયોજન છે એ સારું છે, અને મારી છોકરી ધોરણ 7માં ભણાશે, એ ટીવીમાં વિડીયો જોવે છે, મોબાઈલ વોટ્સએપમાં પણ એનો અભ્યાસ સારી રીતે કરે છે, શિક્ષકો દ્વારા જે વિડીયો મોકલવામાં આવે છે એ ઓનલાઈન એનું અભ્યાસ ચાલુ છે અને સારી રીતે થાય છે। કમ કસોટીના ટેસ્ટ પણ વિડીયો જોઈને એના પ્રશ્નોના ઉત્તરને એ બધું સારી રીતે કરી શકાય છે, અને દીક્ષા એપ્લિકેશન દ્વારા QR કોડનું સ્કેનિંગ કરીને જે પાઠનું અભ્યાસ કરવો હોય એ પણ સારી રીતે થઈ શકશે। આ રીતે દરેક શિક્ષકોનો સારી રીતે બાળકોને માર્ગદર્શન મળે છે। હું પોતે SMC નો સભ્ય છું અને હું મારી છોકરી તેમજ આજુબાજુના બાળકોને પણ હું આના વિશે માહિતી આપું છું। અત્યારે COVID-19 મહામારીના કારણે અમે શાળામાં જઈ શકતા નથી, પરંતુ અમને અમારા આચાર્ય સર તથા ગુરુજનો ઘરે શાળા જેવો માહોલ કરી આપે છે। અમને અમારા વર્ગ શિક્ષક શ્રી મોહિત સર દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવી રોજ તે પોતે ગણિતના વિડીયો બનાવી મોકલે છે। આમ દરેક વાર પ્રમાણે અલગ અલગ શિક્ષકો દ્વારા ઘરે જ ભણવામાં મદદ કરે છે। અમે તથા TV દ્વારા પણ અમે ઘરે શીખીએ છીએ, તથા પરંતુ અમને અમારા શિક્ષકો ન આવડતા દાખલા જે વસ્તુ સમજી શકતા નથી તે અમને ઘરે આવીને શીખવાડે છે। આમ અમે દરેક
પ્રમાણે ઘરે શીખવામાં મદદ કરે છે. અમને અમને અમારા મિત્રો અને શિક્ષકો બહુ યાદ આવે છે. અમને શાળાની મસ્તી બહુ યાદ આવે છે.